આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 6 તારીખના રોજ પેન ડાઉન અને ચોક ડાઉન અને ઓનલાઈન કામગીરીથી અળગા રહેવા માટેનો કાર્યક્રમ આપેલો છે. આ કાર્યક્રમ અમારે ખાસ કરીને 1 વર્ષ અગાઉ સરકારશ્રી દ્વારા 2005 પહેલાંના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા માટેની સરકારે તૈયારી બતાવી હતી અને હજુ પણ એની માહિતી એકત્રિત કરવામાં આવે છે, પરંતુ તેની જાહેરાત ન કરવાને કારણે અમે સરકારને 4 તારીખ સુધીનો અલ્ટિમેટમ આપેલો હતો કે ભાઈ 4 તારીખ સુધી ચર્ચા વિચારણાને અંતે આ નિર્ણય કરવામાં આવે, પણ નિર્ણય ન કરવામાં આવતા રાજ્ય દ્વારા આજે 6 તારીખના રોજ ચોકડાઉન અને પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર કઈ રીતનું માંગણી છે આપણી અને કઈ રીતના જે શાળાનું જે કામગીરી છે તે કરવામાં આવશે? આજે અમે શાળાની અંદર ખાલી મસ્ટરમાં હાજરી કરી અને બાળકો પોતપોતાની રીતના એમના કામ કરશે, શૈક્ષણિક કામગીરી અને બીજી કંઈ પણ અમારી ઓફિસની માહિતી કે આવી બધી કામગીરીઓથી અમારા કર્મચારીઓ દૂર રહેશે. આ અમારી આની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ક્લાર્કશ્રીઓ, તલાટી ક્રમ મંત્રીશ્રીઓ, હાઈસ્કૂલના કર્મચારીઓ, દરેક કર્મચારીઓ જૂની પેન્શન માટે આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. રણજીતસિંહ પરમાર, પ્રમુખ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. મિનેશ પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી, મહામતદાન અભિયાન, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે જે 6 માર્ચે ગુજરાતભરમાં તમામ કર્મચારીઓના હિતમાં પડતર પ્રશ્નોની માગણીઓને લઈને મહામતદાનની આજે યોજાઈ રહ્યું છે, એમાં અરવલ્લી જિલ્લામાં 7,000 કર્મચારીઓ મતદાન કરવાના છે. એના ભાગરૂપે મોડાસાના 3 સ્થાનો પર આજે મત બુથ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, એમાં અત્યાર સુધીમાં 1300થી વધુ મત પડી ચૂક્યા છે અને દિવસ દરમિયાન આજે 7,000 કર્મચારીઓ મતદાન કરવાના છે. શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો એ આ પડતર પ્રશ્નો માટે આજે મતદાન કરશે અને સાથે સાથે 8 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો 9મી તારીખે મહાપંચાયત માટે ગાંધીનગર બધા મોટી સંખ્યામાં ઉપડી પડવાના છે, પરંતુ અમારા જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. આજે મહામતદાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર 120 શાળાઓ છે અને 1200 જેટલા શિક્ષક છે. અમે આજે મહામતદાન માટેની વ્યવસ્થાના ભાગરૂપે 3 ઝોનમાં 3 બૂથ બનાવ્યા છે અને દરેક જૂથની અંદર 35-35 શાળાઓને આવરી લેવામાં આવી છે, એટલે કે 450 થી 400 શિક્ષકોને આવરી લેવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી અમારો આ મહામતદાનનો કાર્યક્રમ ચાલવાનો છે. અમારી સરકારશ્રી તરફ અગાઉ 2 ઓક્ટોબરના રોજથી સૂતરની આંટી પહેરાવી અને પદયાત્રા કરી અમારા આ કાર્યક્રમની શરૂઆત કરેલી. અગાઉ સરકારશ્રી સાથે અમારી વાટાઘાટો થઈ, પરંતુ આજ દિન સુધી ઓપીએસ જેટલી મહત્ત્વની બાબતનો આજ દિન સુધી કોઈપણ પ્રકારનો નિવેડો આવેલ નથી. આજે મતદાન કરીને અમે સરકારને સૂચિત કરવા માગીએ છીએ કે અમારા શિક્ષકોના આ જે પ્રાણ પ્રશ્નો છે, અમારા કર્મચારીઓના જે પ્રાણ પ્રશ્નો છે, એ 12 થી 13 જેટલા 7મા પગાર પરના નાણાં ન મળવા, પ્રસૂતિની CPFનો પ્રશ્ન છે, આવા ઘણા બધા જે પ્રશ્નો છે એ બાબતે અમે આગામી 9 તારીખે, જો 8 તારીખ સુધીમાં આજે મહામતદાન કર્યા પછી પણ સરકારને જો સભાન નહીં લે તો 9 તારીખે મહાપંચાયતનું આયોજન ગાંધીનગરમાં છે અને એમાં ગુજરાતના માત્ર શિક્ષકો નહીં, અન્ય કર્મચારી પણ, અન્ય સંગઠનો પણ અમારી સાથે છે અને 5 લાખ જેટલા કર્મચારીઓ અમે ત્યાં આગળ ભેગા થવાના છીએ અને સરકારને આ બાબતે અમે સૂચિત કરવાના છીએ કે હવે જાગો અને અમારો ઓલ્ડ પેન્શન યોજનાનો જે પ્રશ્ન છે, કારણ કે તમે જુઓ આજે ન્યૂ પેન્શન યોજના પ્રમાણે અમારા ઘણા બધા ભાઈબંધુઓ રિટાયર થયા, દુઃખ સાથે કહેવું પડે છે કે 2500 થી 3000, 3500 થી 4000 જેટલું પેન્શન મળે, આ કેટલું વ્યાજબી છે. આજે બજારની અંદર તેલનો ડબ્બો સાહેબ 2800 થી 3000 રૂપિયાનો આવે છે, તો આ સમયની અંદર નિવૃત્ત થનાર કર્મચારી એ પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવશે? ચલો સાહેબ, એક આખરી પ્રશ્ન એકદમ ટૂંકમાં જણાવો. વિધાન આ લોકસભાની ચૂંટણી આવશે, શિક્ષકોની જરૂરિયાત પડશે, જોડાશે શિક્ષકો? જો અમારો પ્રશ્ન કોઈ પણ સરકારના વિકાસની અંદર માત્ર ને માત્ર
રાજકારણ એટલું નહીં પણ એમાં સરકારી કર્મચારીઓનો પણ બહુ મોટો રોલ રહેલો છે. સરકારી કર્મચારીઓના લીધા આ આપણો દેશ અને આપણું રાજ્ય વિકાસની હરણફાળ પાડી રહ્યું છે. ત્યારે જો અમારા પ્રશ્નો નિવડો નહીં આવે તો ઉપલા લેવલનું નેતૃત્વ અમને કહેશે તો એકવાર અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા જવાના છીએ છીએ ને છીએ. પિનાકીન પટેલ, અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ વડોદરા. હા બોલો. આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને અમારા સંઘે જેની અમને આદેશ કર્યો છે એનું અમે પાલન કર્યું છે. આજે અમે પેન ડાઉન, ચોક ડાઉન કરી રહ્યા છીએ અને અમને ઓપીએસ મળે એના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આરતીબેન પટેલ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના આદેશ હેઠળ આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4,500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે, 6 તારીખના રોજ પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માંગણીમાં છે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા બાબતે સરકાર અમને સમર્થન આપે. ફિક્સ પે પ્રથા ઘણા સમયથી ચાલુ છે જેનો અમે વિરોધ કરીએ છીએ, એ ફિક્સ પે પ્રથા બંધ કરવામાં આવે. 7મા પગાર પંચ મુજબ આજની તારીખે પણ હજુ પણ અમને ઘણા ભથ્થાઓ 7મા પગાર પંચ પ્રમાણે મળતા નથી. એ ભથ્થાઓ અમને પુનઃ શરૂ કરી અને અમારા અત્યાર સુધીના એરિયર્સને બધું રોકડમાં ચૂકવવામાં આવે એવી અમારી